ભરૂચના રૂહડપુર વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીને અજાણ્યા ઈસમો દ્વારા ઘીની પદાર્થ સુંઘાડી બેહોશ કર્યાનો આક્ષેપ વિદ્યાર્થીના પિતા દ્વારા કરવામાં આવ્યો હતો। ભરૂચના રૂહડપુર ખાતે રહેતા આશિફ નામના શ્રમજીવીએ જણાવ્યું હતું કે તેનો પુત્ર રેહાન શાળાએથી ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે એકાંત જગ્યામાં તેને અજાણ્યા વ્યક્તિએ પાછળથી પકડી નાકના ભાગે ઘીની પદાર્થ સુંઘાડી બેભાન કરી નાસી છૂટ્યો હતો। બનાવ અંગે ભરૂચ પોલીસે ગંભીરતા દાખવી બાળકની પૂછપરછ હાથ ધરી છે। મારું નામ આસિફ છે અને મારા છોકરાનું નામ રેહાન છે। એ એક્ઝિલિયમ સ્કૂલમાં ભણતો હતો અને સ્કૂલ છૂટ્યા પછી એ પાટલા રસ્તેથી ઘરે આવતો હતો। ત્યાર પછી ઝાડીઓની અંદર એને ડપોચી ગયેલો, પાછળથી એને ઘરથી દબાઈ દીધી અને મોં પર કશું કપડું મેલીને એને ઊંઘાડીને બેહોશ કરી દીધો। અને બેહોશમાં હોશમાં આવ્યા પછી મને જાણ કરી સંગીતાબેને અને સંગીતાબેને મને ફોન કરીને બોલાવ્યો। હું તાત્કાલિક સ્થળ પર દોડી ગયો અને સ્થળ પર જઈને જોયું તો મારા છોકરાની હાલત બેહોશમાં હતી અને હું એને તાત્કાલિક દવાખાને લઈ ગયો। દવાખાને લઈ ગયા પછી બી હોશમાં નહોતો આવ્યો। પછી એને 4-5 વાગે હોશ આવ્યો તો મેં એને પૂછ્યું કે બેટા શું થયેલું, તો કે આવી રીતે પપ્પા 2 જણ હતા અને મોંએ બધું બાંધેલું હતું અને મને પાછળથી આવીને આમ ઘરથી દબાઈ દીધી તો મેં છોડાવવાનો પ્રયત્ન કર્યો તો મને છોડાવવા ના ગયા અને મને મેટલ લઈને આંખ પર મારવા ગયા તો મેં હાથ આમ ધરી દીધો તો મારા હાથ પર વાગી ગયું। ત્યાર પછી મને એ લોકોએ નખ હું છોડીને નાહવા જતો હતો તો મને નખ મારી લીધા એ લોકોએ। હા, પોલીસ ફરિયાદ થયેલી છે, સી ડિવિઝનની અંદર થયેલી છે। પોલીસ સ્થળ પર બી આવી ગયેલી, સ્કૂલ પર આવીને ચેકિંગ બી કરી, બધી બાજુ ચારે બાજુ ચેક કર્યું અને ચેક કર્યા પછી કંઈ મળ્યું નથી। પણ એ લોકોનો ફોન બી આવે છે અત્યારે અને હમણાં બી લગભગ 4-5 વાગે ફોન બી આવીને ગયો પોલીસવાળાનો।